मित्रों आ पगथिया आपणे लई जाय छे भरूच शहेरना वोर्ड नंबर 7 માં આવેલ સુથિયાપીરા વિસ્તારમાં આવેલ ચમત્કારિક હનુમાનજી મંદિરના પરિસરમાં। પરંતુ મિત્રો આ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના નગરસેવકોની ઉદાસીનતાના કારણે એવું લાગી રહ્યું છે કે હનુમાનજી મંદિરના ચમત્કાર આ વિસ્તારમાં અસરકારક સાબિત નથી થઈ રહ્યા। મિત્રો આપણે હાલ ઊભા છે भरूच शहेरना वोर्ड नंबर 7 સુથિયાપુરા વિસ્તારમાં જ્યાં નગરસેવકો છે સુરભીબેન તમાકુવાલા, પારુલબેન કાયસ્થ, અજયભાઈ રાણા અને બાબુભાઈ વસાવા। મિત્રો આ વિસ્તારમાં આશરે 800 જેટલા મત આ વિસ્તારમાંથી ઇલેક્શનમાં પડતા હોય છે અને 200થી વધુ રહીશો અહીંયા રહેતા હોય છે। આ વિસ્તારમાં રહીશોને ગત 5 વર્ષમાં સુનગરપાલિકાના નગરસેવકો દ્વારા વાયદા કરવામાં આવ્યા હતા, એ વાયદા કેટલા પરિપૂર્ણ થયા છે અને આવનાર 5 વર્ષમાં આ વિસ્તારના રહીશો નગરસેવકો પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છે આવો જાણીએ ચેનલ નર્મદાની નર્મદા એક્સપ્રેસના વોર્ડ યાત્રાના માધ્યમથી। બેન શું નામ તમારું અને આ વિસ્તારમાં તમને શું તકલીફ છે? આ વિસ્તારની અંદર પાણીની તકલીફ છે, ગટર લાઈનની તકલીફ છે, બહુ હેરાન હેરાન થઈ ગયા છે, કોઈ સત્તા સાંભળતું નથી ને લડાઈ ઝઘડાથી આ કરે છે। લડાઈ ઝઘડા કેમ થાય છે? આ પાણી વેરાય તે ઢોળાય તે તમે તમારા વિસ્તારના નગરસેવકોને ઓળખો છો? પછી કાથી અમે વોટ આપવાના જ નથી અમે। તમે લોકો વેરા અહીંયા રેગ્યુલર ભરો છો? હા વેરા તો રેગ્યુલર ભરે ને, અમારે તો ટોયલેટ ની ને ગટરો ની જ બહુ મગજ મારી છે હવે, અમારે એ જ તકલીફ છે બીજી કઈ નહીં। મિત્રો વેરા રેગ્યુલર ભરવામાં આવે છે તેમ છતાં બી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, ત્યારે અન્ય રહીશોને પણ આપણે પૂછીશું કે કાકા અહીંયા બીજી તમને કઈ તકલીફો પડે છે? અમારે ખાસ તો એક છે ને પાણીની બહુ મોટી સમસ્યા છે, બીજું કે એક ગટર લેનની અમારી સમસ્યા છે। દુષણ પટેલ સાહેબને અમે વાત કરી છે, એમને અમને આશ્વાસન આપ્યું છે કે તમારે કામ થશે, પછી અજયભાઈને મેં આશ્વાસન આપ્યું છે, એમના ઠગ્યા મને કામની સોળી ઉપેસા રાખી છે ને કામ કદાચ 99% મારું લોકો કરી નાખશે। ધારાસભ્ય સુધી રજૂઆત કરવામાં આવી છે પરંતુ અપેક્ષાઓ છે હજુ પરિપૂર્ણ નથી થઈ। બેન અન્ય કઈ સમસ્યાઓ છે? એ જ ગટર લાઈનની, પછી પાણીની, પછી આ રોડની એ બધી સમસ્યા છે। બેન પાછું ફરીથી ઇલેક્શન આવે છે, આ વખતે નગરસેવકો તમારી પાસે આવશે તો તમે વ્યક્તિને જોઈને ઉમેદવારને જોઈને મત આપશો કે પક્ષને જોઈને? ઉમેદવારની। બેન શું સમસ્યા છે બીજી? અમારે આ પાછળનો આ બધા રોડ અહીંયાથી ઘીકોડિયાનો બધા જ રોડ બની ગયા છે, અહીંયાથી આપણે કલર સ્કૂલથી અહીંયા એક દુકાન છે ત્યાં સુધી થઈ ગયો, ખાલી એક આટલો કેટલો 15-20 ફૂટ જેટલો રોડ રહેવા દીધો છે, એના માટે અમે વારેવાર રજૂઆત કરવા જઈએ છીએ છતાં અમારું કોઈ સાંભળવામાં આવતું નથી। હવે એટલો રોડ જે બાકી છે સારો પણ નથી લાગતો, એના લીધે એમની પણ કારકિર્દીને કલંક લાગે છે, એટલે કે દાગ લાગે છે, તો એ લોકોએ સમજી વિચારીને અમે તો રજૂઆત કરી છે પણ એ લોકો જો ધ્યાન આપે ને જો આ રોડ અમારો પરિપૂર્ણ કરે તો વધારે સારું છે, બાકી આ વખતે ચૂંટણીમાં કદાચ એમને અમારી તરફથી કંઈક 100 જેટલા પાછળના વોટ તો કદાચ જ મળે। મિત્રો અહીંયા જે વિસ્તારના લોકો છે તે લોકોની એક સૌથી મોટી સમસ્યા છે ગટર લાઈનની, પ્લસ એમના ઘરની બહારનો જે રસ્તો છે 10-15 ફૂટ જે રસ્તો છે તે કોઈક કારણોસર છોડી દેવામાં આવ્યો છે, શું કારણ આપણને નથી ખબર, ત્યારે આપણે અન્ય લોકોને પણ કંઈક પૂછીશું કોઈ કંઈક કહેવું હોય તો। બેન હજુ તમારે કઈ સમસ્યા છે બોલો? અમારે તો ખાલી રોડની સમસ્યા છે, એટલે ગાડી અને ગટર લાઈન બાકી છે અમારે, બધા લોક કાલ લખો, બધા ખા ટેકડા પડી ગયા છે બોલો, એ જો અમારે કઈ નહીં જોતું। વિસ્તારમાં જે પથ્થર બેસાડવામાં આવ્યા છે તે પણ બદલવાની માંગ અહીંયાના રહીશો કરી રહ્યા છે, ત્યારે આવી અનેક સમસ્યા ફરીથી અન્ય એક વોર્ડ માટે ચેનલ નર્મદાની ટીમ લઈને પહોંચશે, ત્યાં સુધી અમને રજા આપશો ચેનલ નર્મદાની વોર્ડ યાત્રા માટે। દેવેન્દ્ર વસાવા સાથે, અલ્પેશ રાઠોડ સાથે, હું જીગર દવે, ભરૂચ।